હવે આજથી મેચ 2 સ્ટાર્ટ કરીએ છે બરાબર એ આખા ડિપ્લોમા માં સૌથી વધારે બધા ફેલ થતા હોય તો આ સબ્જેક્ટમાં બરાબર આ થોડો અઘરો તમને કેમ લાગશે કારણ કે તમે બધા દસમા પછી જો આમાં જેટલા બી ચેપ્ટર છે એ બધા બાર સાયન્સના છે તમે બધા દસમા પછી જો અગિયારમાંનો બેઝ તમને કંઈ ખબર છે નહીં સીધું તમને બારમાંનો ચેપ્ટર આપે એટલે તમને અઘરું લાગે બરાબર એટલે આપણે બધું બેઝિકથી જોઈશું આમાં છે ખાલી પાંચ જ ચેપ્ટર કેમિકલવાળા એન્વાયરમેન્ટવાળા એ પાંચ જ ચેપ્ટર ભણવાના છે એની કમ્પેરિઝનમાં મિકેનિકલવાળા સિવિલવાળા એ બધાએ 8-9 ચેપ્ટર ભણવાના પણ એટલું છે કે મિકેનિકલવાળા અને સિવિલવાળા જે છે એ ઇઝીલી 18-23 લાવવાના તેને લાવી શકશે કેમ કારણ કે એમાંના એક ચેપ્ટર તો સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર દસમા ધોરણમાં આવ્યું તે મધ્યક મધ્યસ બહુલક બીજું એક આવશે રેખાઓ ગોળો એટલે મતલબ તમે જે દસમામાં ભણીને આવેલા છે એવા જ પાંચ ચેપ્ટરો છે એ પાંચ ચેપ્ટરમાંથી 18-20 માર્કનું છે જ્યારે કેમિકલ એન્વાયરમેન્ટ વાળા નસીબ હારા નહીં એ લોકોને જે બીજા બે ચેપ્ટર છે એ બી બાર સાયન્સના છે એક કોમ્પ્લેક્સ નંબર અને એક ડિફરન્શિયલ ઇક્વેશન હું બધા નામ લખાવું છું તમને હમણાં પણ એટલું સિમ્પલ દિમાગમાં બેહ લેજો કે આને આની અંદર ડબલ એ ગ્રેડ લાવવાયું હેલ જ ને પાસ થવું બહુ અઘરું છે તમે રેગ્યુલરલી એક બી ક્લાસ મિસ કર્યા વગર હું કરાવું એટલું કર્યા કરશો તો 101% તમારા આમાં કેટી નહીં આવે એ ગેરંટી મળે પણ એક બી ક્લાસ આજનો ક્લાસ મિસ કર્યો ને કાલે આવ્યા તો આખું વખત સેમિસ્ટર એમાં દે રહ્યો પડશે હા ખાલી ડોકું જશે અહીંથી ઉપર જ જશે એટલે એટલું યાદ રાખી લેજો કે મેથ્સ હોય તો એની કોઈ મરી ગયું હોય તો એ જે જવું હોય તો જાય સીધા અહીંયા આવશે કારણ કે આમાં છે જ એવું લિમિટ આવશે તો એનો થોડોક ઉપયોગ ડિફરન્શિએશનમાં થશે ડિફરન્શિએશન આવશે તો એનું એપ્લિકેશન આવશે ડિફરન્શિએશન આખું આવશે તો ઇન્ટિગ્રેશન આવશે ઇન્ટિગ્રેશન આવશે તો એનું એપ્લિકેશન આવશે એટલે બધો બેઝિક અહીંથી છે એટલે આજથી જે ચાલુ થાય એ તમારું પતશે ને તો સુધી તમારે બધું જરૂર પડશે બરાબર હવે હું તમને બધાને પહેલાં સબ્જેક્ટના એના એટલે ગભરાવાની સેટ બી જોઉં નહીં ખાલી હું આ કરાવું એટલું કરવાનું રેગ્યુલરલી બે નોટ બનાવવાની છે એ કઈ હું કરાવું તે ને એ ઘેર પ્રેક્ટિસ નોટ બનાવું હું જેટલા દાખલા કરાવું ને કેટલા દાખલા ઘેર જઈને એના એક દાખલા પાછા ઘડી કરાવું બરાબર એક વાર નોટ પણ કરાવ બીજા જેટલી વાર તમારે પ્રેક્ટિસ કરવા એટલા કરવાનું હું તમને એક્સ્ટ્રા દાખલા સાયન્સની ચોપડીના 11-12 સેકન્ડ બધા જ દાખલા હું તમને કરાવીશ બરાબર એટલે જ આપણે રહેલું ચાલુ કર્યું છે બરાબર એટલે કે આપણને સરખો ટાઈમ મળી રહેશે પાંચ ચોપડા ભરશે ખાલી આ 3 જ ચેપ્ટર મિનિમમ 5 ચોપડા હું તમને કહું છું આ લિમિટમાં જ એક ભરી જાય એટલી પ્રેક્ટિસ કરવી પડશે તો તેવી આવી રહે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા માર્ક વધારે આવે 70 માર્ક આવે હેલા છે કહું ડબલ એ ગ્રેડ લાવો હેલો તો પાસ થવું એવું જ તમે એવું કહેશો કે છેલ્લું અઠવાડિયું છેલ્લું મહિનો જ વાંચશો ને તો પાસ નહીં થવું અને સમજવું પડશે બરાબર કારણ કે પેલું મેથ્સ 1 જેવું નહીં કે અમુક દાખલા બેઠા તો નસીબ હતું બેઠા બેઠા દાખલા પૂછાઈ ગયા આમાં નસીબ તો પૂછાઈ બી જાય પણ આમાં શક્યતા થોડી ઓછી છે એટલે આમાં પ્રેક્ટિસ ખાસ કરવા માટે પહેલું છે લિમિટ ગુજરાતીમાં એને કહેવાશે લક્ષ લક્ષ આબુ નથી બરાબર આ 3 ચેપ્ટર છે એ બધી બ્રાન્ચ માટે કોમન છે બધા 3 ચેપ્ટર તો ભણવાના જ છે આ નીચે લખ્યા છે એ આ બે બ્રાન્ચ વાળા માટે આ ચેપ્ટર અને આ બ્રાન્ચ વાળા માટે આ બે ચેપ્ટર એટલે 3 અને 2 5 કેમિકલ એન્વાયરમેન્ટ કોમ્પ્યુટર વાળા 5 ચેપ્ટર ભણવાના ને આ લોકોએ આ 3 તો ખરા જ આ 3-6 જેવા ચેપ્ટર છે એટલે 7-8 ચેપ્ટર પેલા તો ચેપ્ટર વધારે ભણવાના પણ છે હેલ્લા સમજી ગયા એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પહેલું જ છે લિમિટ બરાબર લિમિટને ગુજરાતીમાં કહેવાશે લક્ષ બીજું આ તમારો બાપ છે બરાબર ડિફરન્શિએશન ગુજરાતીમાં એને કહેવાશે રિકવર બરાબર ડિફરન્શિએશન વિકલન અને એપ્લિકેશન ઓફ ડિફરન્શિએશન એટલે કે વિકલનનો ઉપયોગ બરાબર આ બંને એક જ ચેપ્ટરમાં છે બરાબર એના પછી છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન અને એની નીચે છે સંકલનનો ઉપયોગ બરાબર અને એટલું યાદ રાખજો કે વિકલન આવશે ને તો જ સંકલન આવશે કારણ કે એના સૂત્રો તમારે યાદ રાખવાના ફોર્મ્યુલા બરાબર ત્યાર પછી કેમિકલ વાળા જોઈ લો એના માટે આ 3 ચેપ્ટર તો બધા માટે સેમ જ છે બધી બ્રાન્ચ વાળા માટે
केमिकल एनवायरमेंट कॉम्प्यूटर वाला भणवो छे कॉम्प्लेक्स नंबर એટલે સંકર સંખ્યા શંકર ભગવાનની નથી કોમ્પ્લેક્સ નંબર શંકર સંખ્યા અત્યાર સુધી બધાવાનું નામ આવડત નહીં તો કેસા કઈથી આવ્યું પણ આ ઓલરેડી 11 માં સાયન્સનું છે જે તમે નથી કર્યા પણ ગભરાવાની જેટલી જરૂર છે આરામથી એકદમ ઇઝી ચેપ્ટર છે તમારે ખાલી એટલું છે કે પ્રેક્ટિસ કરવી પડશે એક આજે કર્યું અઠવાડિયે પણ કરશો તો પૂરું પ્રેક્ટિસ રોજ કરવી પડશે અને આ છે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ એટલે વિકલન નું જ છે એટલે ગણી કાઢો એક બે ત્રણ ચાર ને પાંચ ચેપ્ટર તો વિકલન સંકલન ના જ છે આ તો ભલે આખું એક ચેપ્ટર છે આ બંને અલગ અલગ છે સાયન્સમાં બંને ચેપ્ટર અલગ છે એટલે ઓલરેડી આ ચાર ને પાંચ ને સાત ચેપ્ટર થાય પણ તમારી અંદર આ બે ભેગા કરી દીધા છે એટલે યાદ રાખી લેજો હવે તમને માર્ક હવે બીજા મેકેનિકલ ને સિવિલ વાળા જોઈ લેજો સ્ટ્રેટ લાઈન રેખાઓ આ સર્કલ વર્તુળ અને આ આંકડાશાસ્ત્ર જેને તેવી લાવવા હોય ને એ આમાંથી કરતે તો ચાલે પણ એમાં બી એટલું બધું એ નથી કે આપણે કરી શકીએ બરાબર કદાચ અમુક વાર ઓછા બી પૂછાય છે આમાંથી એટલે એટલું ખાસ જોવાનું છે કે ભાઈ તમારે મહેનત આપણે આમાં પાસ થવું હોય તો આ ચેપ્ટર કમ્પલસરી કરવા પડે હવે હું તમને કહી દઉં પહેલું ચેપ્ટર 13 માર્કનું 12 થી 13 માર્કનું આવે છે બરાબર આ ચેપ્ટર 20 માર્કનું બરાબર આ ચેપ્ટર 25 માર્કનું એટલે 25 ને 20 45 45 10 55 ને તો 58 અને આ બે ચેપ્ટર થઈને 12 માર્ક આ બંનેમાંથી કદાચ 15 નું બી પૂછે 15-20 નું સમજા પણ એટલું યાદ રાખી લેજો કે આ ના કર્યું એટલે પિક્ચર પૂરું અને બીજું આ તો ખરું 25 ને 20 45 ને તો 58 આ બધા ચેપ્ટર મળાય 12 માર્ક તમારે એટલે કરવાના બધા બહુ એટલે પૂછાશે 12 માર્ક સમજી ગયા એટલે તમારો ઉદ્ધાર આ 3 ચેપ્ટર પર જ છે એટલું સમજી લેવાનું બરાબર બહુ જ ઇઝી અને બહુ મજા આવે એવું છે પણ ખાલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર મારે તમને અવયવ પાડતા શીખવાડવું પડશે મને અર્ધન નહીં આવડતા હોય બરાબર અવયવ કારણ કે લક્ષ છે હવે બીજું તમને કહી દઉં કે આના માટે તમારે એક ફોર્મ્યુલાની નોટ એક ડાયરી રોજ બનાવી દેવાની ડાયરી બનાવી દેવાની એમાં એકલા સૂત્ર ફોર્મ્યુલા જ તમારે લખવાનું આજે મેં જે મેથડ કરાવી એ મેથડમાં જો કોઈ ફોર્મ્યુલા આવતો કે કોઈ હિન્ટ આવતો તમને એવું લાગે કે ભાઈ આ વસ્તુ યાદ રાખીશ તમને દાખલો આવડી જશે તો એ તમારે એ ડાયરીમાં લખી દેવાનું તો છેલ્લી ઘડીએ તમારે એ ખાલી જોઈ લેશો ને તો એ વાંધો નહીં આવે બરાબર ગધેડા જઈ મહેનત કરશો ને આખું સેમિસ્ટર દાખલા ભોખી કરશો ને તો ફેલ થવાય અને એક મહિનો સ્માર્ટ વર્ક કહો એમ કરશો ને તો ડબલ આવશે ગેરંટી મારું આપણા તો એ મેથ શું ની અંદર દર વર્ષે માંડ એકાદું છોકરું ફેલ થાય એ બી મારી ગેરંટી એ દર વખતે હું તમે કહું મેથમાં તો ભલે જે ના કશું આવડતું હોય ને એ જ થાય બરાબર કે જે કશું કર્યું ના હોય બાકી જીરો હોય ને જીરો એને હું પાસ કરી આવીશ પણ હું કહું એટલું તમારે કરવું પડશે બરાબર છે એટલે તમારે બે નોટ બનાવવાની એક તમારે અહીંયા ભણાવું તે એક તમારે પેલું જે આજ કરાવવું એ બેઠું જ કરવાનું એમાં હોમવર્ક કરવાનું રોજના દાખલાઓ આપું દે અને એક તમારે ખાલી ડાયરીમાં આવી જાય આ 3 રોડ લઈને જ આવવાનું બરાબર એક કાળી પેન લાલ પેન ને ભૂરી પેન આ 3 પેન રાખજો સવાલ લાલ પેનથી રાખજો કોઈ હિન્ટ લખાવું એ કાળી પેનથી ને દાખલા ભૂરી પેનથી કરવાનું તો આ કેવું છે કે અમુક કોઈ હિન્ટ હશે ને તે લખવી પડશે કારણ કે આમાં આમાં 25 ફોર્મ્યુલા છે 25 સૂત્રો બરાબર આની અંદર બીજા 25 સૂત્રો 50 તો આપણે એના સૂત્ર છે આના ટોટલ આ લિમિટની 8 મેથડ આની 13 મેથડ આની 7 મેથડ એટલે બધી મેથડો મિક્સ હશે ને એ વખતે બહુ અઘરું પડશે એટલે હું મેથડ વાઇઝ કરાવીશ તમને બરાબર છે એટલે આ ચેપ્ટરને નામ લખી લો કેમિકલ વાળા 3 ને 2 5 લખજો મિકેનિકલ વાળા 3 ને 3 6 લખજો બરાબર છે